मॉर्निंग स्टूडेंट्स उड़ान विद्यालय विषय गणित प्रकरण 7 जग અને મગ એની અંદર બાળક મિત્રો આજે આપણે ખાલી જગ્યા જોઈશું તો પહેલી ખાલી જગ્યા શું છે દેખો 500 મિલી બરાબર ખાલી જગ્યા ગુણ્યા 250 મિલી કારણ કે આપણે જે પ્રમાણેના દાખલા જોયા હતા એ જ પ્રમાણેનો કંઈક આવો દાખલો છે કે માની લો કે ડાબી બાજુ તમને આ વસ્તુ આપેલી છે તો એની ભરવા પૂરું કેટલી વખત આ બાજુ ભરવું પડે એવું જ કંઈક છે પણ અહીંયા ખાલી જગ્યા સ્વરૂપે છે તો આમાં આપણે બે રીતે દાખલો કરી શકીએ પહેલું એ કે 250 ને કેટલા વડે ગુણીએ તો 500 મિલી થાય આપણે બરાબર એટલે કે બે બાજુ આપણે ઇક્વલ લાવવાની છે તો આપણે જોઈએ તો 250 ને બે વડે આપણે ગુણીએ તો 2 ને 0 વડે ગુણતા 0 2 5 ને 10 થી 0 વધીએ 2 ને 4 ને 1 5 એટલે કે આપણો જવાબ આવ્યો 2 અને તમને જે નથી ખબર ખ્યાલ આવતો કે કેટલા વડે આપણે ગુણીએ જો એવો ના ખ્યાલ આવે તો અથવા તમે એ રીતે કરી શકો કે 500 ભાગ્યા 250 કરો તો આ શું ગઈ આ શું ગઈ તો 25 ને 50 વડે આપણે ભાગીએ તો 25 2 50 થાય તો પણ આપણો જવાબ 2 આવે એટલે આપણે અહીંયા કહીએ 2 પણ હું તમને એવું મેન્શન કરીશ કે આપણે જ્યારે આ દાખલા ગણીએ છીએ તો 25 એકાનો ગણ્યો જ આપણે પાકો કર્યો હોય તો આપણને આ ખાલી જગ્યાઓ કરવામાં કોઈ પણ અગવડ પડે નહીં ત્યારબાદ છે ખાલી જગ્યા કે 1000 મિલી બરાબર ખાલી જગ્યા ગુણ્યા 500 મિલી મતલબ 500 મિલીને આપણે કેટલા વડે ગુણીશું તો આપણને 1000 મિલી થશે તો અહીંયા જો 5 2 10 થાય એટલે કે 500 મિલીને આપણે 2 વડે ગુણીએ તો 1000 થાય 2 ને 0 વડે ગુણતા 0 2 ને 0 વડે ગુણતા 0 અને 2 5 ને 10 એટલે કે 2 વડે ગુણીએ તો 1000 મિલી થાય અને જો તમને એમ ના ફાવે તો અહીંયા આપણે શીખવાડ્યું એ પ્રમાણે 1000 થાય હું તમને હજી પણ એક વખત શીખવાડી દઉં કે તમને ખ્યાલ આવી જાય કે 1000 ભાગ્યા તમે 500 કરો તો 500 ગયા 0 ગઈ 0 ગઈ 5 2 10 તો તમારો જવાબ આવી ગયો 2 તો અહીંયા તમે 2 લખી શકો તમે ગુણાકારની રીતે પણ કરી શકો છો તમને ખ્યાલ ના આવે તો ભાગાકારની રીતે પણ કરી શકો હવે અહીંયા જુઓ ત્રીજું શું કહે છે 1 લીટર બરાબર ખાલી જગ્યા ગુણ્યા 10 મિલી હવે અહીંયા જુઓ બે બાજુ અલગ અલગ એકમ આપેલા છે અહીંયા લીટર આપ્યું છે તો અહીંયા મિલી લીટર આપ્યું છે તો સૌપ્રથમ આપણે શું કરીશું આપણને બધાને જ ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય હે ને એ તો બધા બાળક મિત્રોને ખ્યાલ છે તો હવે આપણે એ જોવાનું છે કે 10 ને કેટલા વડે આપણે ગુણીશું તો 1000 મિલીલીટર એટલે કે 1000 થશે તો આપણે અહીંયા જુઓ કે 10 ને આપણે 100 વડે ગુણીએ તો આ શૂન્ય એટલે શૂન્ય વડે ગુણતા શૂન્ય એટલે શૂન્ય વડે ગુણતા શૂન્ય અને 1 ભાગ્યા 1 એટલે આપણો જવાબ અહીંયા આવે 100 ખ્યાલ આવી ગયો તો જુઓ અહીંયા આગળ આપણે બંને કર્યું 100 ગુણ્યા 10 એટલે 1000 મિલી આવી ગયા 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને એના ખ્યાલ આવે તો 1000 ભાગ્યા 10 કરો તો પણ તમને જવાબ મળી જાય ત્યારબાદ અહીંયા સુધી 4 ગુણ્યા 250 મિલી બરાબર ખાલી જગ્યા લીટર તો સૌપ્રથમ આપણે 4 ગુણ્યા 250 કરી લઈએ જો તમને 25 એકાનો ગણ્યો જો બાળક મિત્રો કમ્પ્લીટ આવડતું નથી ને તો તમે ઈઝીલી મૌખિક કરી શકો સીધું 25 ચોક 100 અને 1 મીંડું લગાવી દો તો 1000 મિલી થઈ જાય પણ ના ફાવે તો આપણે ગુણાકાર કરીએ 4 ને 0 વડે ગુણતા 0 5 6 20 ની 0 વત્તી 2 4 ને 8 ને 2 10 એટલે કેટલા આવ્યા 1000 મિલી હવે તમને બધાને જ ખબર છે કે 1000 મિલી એટલે કેટલા લીટર થાય 1 લીટર તો આપણે અહીંયા એ મિલીને લીટરની અંદર રૂપાંતર કરી દેવું પડે ઘણા બાળક મિત્રો ઉતાવળમાં શું કરે 1000 જવાબ આવ્યો તો સીધે સીધો અહીંયા 1000 લખી દે પણ આપણે એકમોને ખાસ ધ્યાનમાં લેવાના કે અહીંયા કયો એકમ આપ્યો છે તેમાં આપણે રૂપાંતર કરીશું ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે 5 ગુણ્યા 100 મિલી બરાબર ખાલી જગ્યા મિલી હવે જુઓ અહીંયા બંને બાજુ મિલી લખેલું છે એટલે તમારે એમાં બહુ તકલીફ લેવાની જરૂર નહીં પડે 5 ગુણ્યા 100 કરો તો આપણે સીધો ગુણાકાર કરતા તમને
શીખવાડેલો છે કે 5 એકા 5 અને 100 ની બે શૂન્ય તમે લગાવી દો એટલે 500 ને આપણે નિયમ પણ જોયો તો કે કોઈ પણ સંખ્યાને આપણે 100 વડે ગુણીએ તો એની એ સંખ્યા લખીને એની જમણી બાજુ બે શૂન્ય લગાવી દેવાના એટલે તમે મૌખિક ગુણાકાર કરી શકો ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા કે છે 1/3 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર હવે અહીંયા પણ જો બાળક મિત્રો આપણને બંને બાજુ એકમો અલગ અલગ આપેલા છે તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા આપણને અપૂર્ણાંકમાં આપેલ છે કે 1/3 લીટર તો 1/3 લીટર ના આપણે મિલીલીટર શોધવા હોય તો અહીંયા મિલીલીટર શોધવાના છે તો 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય છે હા 1000 તો એને આપણે 1000 વડે ગુણી દઈએ બરાબર તો હવે 1000 ગુણ્યા 1 થયો તો 1 ને કોઈ સંખ્યા વડે ગુણો અથવા ભાગો તો એના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી એટલે 1000 ભાગ્યા 2 કરીએ જો સીધો તમને ભાગાકાર આવડતો હોય તો તમે કરી શકો છો ના આવડે તો આ રીતે ઊભો કરો હવે 2 અહીંયા 12 2 છે ને અહીંયા 1 છે તો 1 અંક વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે કેટલા અંક લઈશું 2 અંક લઈશું આ બધા અંકને ધ્યાનમાં લઈશું નહીં તો 2 એકાનો ગણ્યો બોલીશું 10 આવે ત્યાં સુધી તો 2 પંચાને 10 10 માંથી 10 જાય તો 0 હવે અહીંયા બે શૂન્ય એ ભાગ ના ચાલે એટલે આપણે ઉપર પાછી મૂકી દીધી તો કેટલા મિલી આવ્યા 500 મિલી અને અહીંયા આપણને જવાબ શેમાં માંગ્યો છે મિલીમાં જ તો આપણે લખી દઈએ 500 મિલી હવે જો બાળક મિત્રો પછી વધુ સમજવા માટે આપણે શું કહીએ 1/3 એટલે કે કોઈ પણ વસ્તુ હોય ને એનો અડધો ભાગ અને 1 લીટર એના કેટલા મિલીલીટર થાય 1000 મિલીલીટર અને 1000 નો અડધો ભાગ કેટલો થાય 500 મિલી તો પણ તમને ખ્યાલ આવી જાય કે તમે જે ગણ્યું એ જવાબ તમારો સાચો છે ત્યારબાદ અહીંયા આપણને 7મી ખાલી જગ્યા આપી છે 3/4 લીટર બરાબર કેટલા મિલી એટલે કે 1 લીટર નો 3/4 નો ભાગ તો પહેલા આપણે અહીંયા 3/4 આપ્યા એ આપણે અહીંયા લખી દઈશું આપણે શોધવાનું છે મિલીલીટર આપણે ઉપર કહીએ જ પ્રમાણે 1 લીટર ના કેટલા મિલી થશે 1000 મિલી હવે જો અહીંયા 3 આપ્યું છે એટલે પહેલા આપણે 1000 ને 3 વડે ગુણી દઈશું તો 1000 ગુણ્યા 3 કરીએ એટલે 3 એકા 3 અને પછી આ 3 શૂન્ય આપણે નિયમ મૂકી દઈએ એટલે કે 3000 ભાગ્યા 4 થશે તો આપણે અહીંયા 3000 ભાગ્યા 4 કરીએ બાદમાં એકમ છે તો અહીંયા પહેલા એકમ ધ્યાનમાં લઈએ તો અહીંયા એકમ તો નાનો છે એટલે ભાગ ચાલશે નહીં તો આપણે બે અંકને ધ્યાનમાં લઈશું 4 એકાનો ગણ્યો બોલીશું કે કિસ્તી આગળ વધવો ન જોઈએ તો 4 સીધા 28 4 8 32 એ વધી જશે એટલે 4 સીધા 28 30 માંથી 28 બાદ કરીશું તો વધશે 2 અને જો આપણે 10 કોલેને સીધું કરવું હોય તો શૂન્યમાંથી 8 ના જાય તો 10 તો અહીંયા 2 થાય તો 10 માંથી 8 જાય તો 2 અને 2 માંથી 2 જતા 0 ઉપરથી ઉતારી 0 હવે 4 એકાનો ગણ્યો બોલશું 20 આવે ત્યાં સુધી તો 4 5 20 આ 20 એ 0 થઈ ગઈ તો એક 0 વધ્યું એ ભાગના ચાલ્યાને 0 આપણે ઉપર મૂકી તો આપણને કેટલો જવાબ મળે બાળક મિત્રો 750 મિલી તો 3/4 મિલી બરાબર 750 મિલી થાય છે ત્યારબાદ આપણે જોઈએ 8મી ખાલી જગ્યામાં શું કહે છે 2000 મિલી બરાબર 2 ગુણ્યા ખાલી જગ્યા મિલી હવે અહીંયા બંને બાજુ આપણને એક જ જેવા એકમો આપેલા છે એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે આમાં કોઈ રૂપાંતર કરવાની જરૂર પડશે નહીં તો 2 ને કેટલા વડે ગુણીએ તો 2000 થાય તો એ આપણને બધાને ખબર છે કે 2 એકા 2 કરો અને 3 શૂન્ય લગાવો એટલે 1000 વડે ગુણીએ તો 1000 ગુણ્યા 2 એટલે કે 2000 મિલી તો અહીંયા આપણને 1000 મિલી સીધો જવાબ મળી જાય ત્યારબાદ અહીંયા આપણને શું કીધું છે 9મી ખાલી જગ્યા જુઓ 2 લીટર બરાબર ખાલી જગ્યા ગુણ્યા 50 મિલી હવે અહીંયા લીટર કયું છે અહીંયા મિલી લીટર કયું છે તો આપણે સૌથી પહેલું કામ શું કરીશું આ લીટરને મિલી લીટરમાં ફેરવી દઈશું તો 2 1 લીટર એટલે 1000 મિલી તો 2 લીટર એટલે કેટલા મિલી લીટર થશે 2000 મિલી લીટર તો આપણે પહેલા લખી દઈશું 2000 મિલીલીટર બરાબર 2 લીટર હવે જો અહીંયા ગણે કે 2000 મિલીલીટર આપણે કરવું હોય તો 50 ને કેટલા વડે આપણે ગુણીએ તો 2000 મિલીલીટર થાય
तो आपने 50 ने जो 40 वड़े गुणिए तो शून्य ने शून्य शून्य ने शून्य ने 5 6 20 तो अहीं 40 वड़े आपने गुणिए तो आपने जवाब मिली जाए। अने जो आपने आ रीते ना ख्याल हो तो आपने 2000 लीटर ने 50 वड़े भागी दिए तो आ शून्य गई आ शून्य गई 5 6 20 અને ભાગ્યા 4 ની શું જો તમે ડાયરેક્ટ ભાગાકાર કરતા ના આવે તો 200 ભાગ્યા તમે 5 કરો તો પણ તમને 40 જવાબ મળી જાય। તો એ રીતે પણ આપણે અહીંયા ગણી શકીએ ને આપણને જવાબ મળી જાય। ત્યારબાદ 10 ની ખાલી જગ્યા જુઓ 1/4 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર તો અહીંયા લીટર આપ્યું છે અહીંયા મિલીલીટર પણ અહીંયા લીટર સેમાં આપ્યું છે અપૂર્ણાંકમાં તો આપણે પહેલા અહીંયા લખીએ 1/4 લીટર ગુણ્યા હવે જો રૂપાંતર સેમાં કરવાનું છે મિલીલીટરમાં 1 લીટર એટલે કેટલા મિલીલીટર થશે 1000 બરાબર ને તો આપણે અહીંયા 1000 ભાગ્યા 4 કરીશું તો આપણને જવાબ સીધો મળી જશે 1000 ભાગ્યા 4 તો અહીંયા એક અંદરનો અંક નાનો છે હવે તો બધાને ખ્યાલ આવી ગયો કે અંદરનો અંક નાનો હોય તો આપણે બે અંક ભેગા લઈશું તો 4 2 8 દસમાંથી 8 બાદ કરીશું તો 2 એટલે ઉપરથી ઉતારીશું 0 4 એકાનો વળ્યો બોલશું તો 4 5 20 તો 20 માંથી 20 જાય તો 0 છેલ્લી ભાગના ચાલ્યાની શૂન્ય આપણે ઉપર મૂકીશું એટલે જવાબ આવશે 250 મિલી। જનરલી બાળક મિત્રો આપણે પરીક્ષામાં અને ખાલી જગ્યામાં 1/4 લીટર એટલે કેટલા મિલી 3/4 લીટર એટલે કેટલા મિલી અને 1/2 લીટર બરાબર કેટલા મિલી એ ખાસ પૂછાતું હોય છે અને વ્યવહારિક દાખલામાં પણ આનો વારંવાર ઉપયોગ થાય એટલે હું તમને એવું કહીશ કે આ તમારે તૈયાર કરી દેવું કે તમારા માટે સીધા અવર રહેશે। હવે અહીંયા શું કહ્યું છે કે 10 × 200 મિલી બરાબર ખાલી જગ્યા લીટર હવે અહીંયા મિલીમાં માંગ્યું આપ્યું છે અને જવાબ આપણને લીટરમાં માંગ્યો છે તો પહેલા તો આપણે આનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા જુઓ 200 10 × 200 કરીશું તો સીધું જ 10 2 20 અને આ બે શૂન્ય આપણે મૂકી દઈએ એટલે આપણી પાસે જવાબ મળ્યો 2000 મિલી। હવે આપણને બધાને ખ્યાલ છે કે 2000 મિલી એટલે કેટલા લીટર થાય કે આપણે અહીંયા આગળ જોયું કે 2000 મિલી બરાબર 2 લિટર થાય તો અહીંયા સીધો આપણે જવાબ લખી શકીએ છીએ 2 લિટર। ત્યારબાદ 12 ની ખાલી જગ્યા કઈ છે સેમ ઉપર છે એ જ પ્રમાણે કે 5 × 600 મિલી બરાબર ખાલી જગ્યા લીટર તો પહેલા તો આપણે ગુણાકાર કરીએ જો સીધો આવડે તો સીધો કરી શકો અને તમને જો સીધો ના ફાવે તો પછી તમે અહીંયા ઊભો ગુણાકાર કરી શકો કે 5 ને 0 વડે ગુણતા 0 5 ને 0 વડે ગુણતા 0 અને 5 6 30 પણ હું તમને એવું કહીશ કે હવે તમે થોડા મોટા થયા તો મૌખિક ગુણાકાર કરવાની ટેવ પાડવી જોઈએ કે અહીંયા શૂન્ય વાળી સંખ્યા સાથે ગુણાકાર હોય તો સીધું 5 6 30 અને એની પાછળની બે શૂન્ય તમે લગાવી દો તો સીધો 3000 પણ આપણે સેમા ગુણ્યું બાળક મિત્રો મિલીલીટરમાં પણ આપણને માંગ્યું છે શું એ જુઓ અહીંયા આપણને માંગ્યું છે લીટરમાં તો 3000 મિલીલીટર બરાબર કેટલા લીટર થશે તો 3000 મિલીલીટર બરાબર 3 લીટર થશે તો આ રીતે તમે ખાલી જગ્યા કરી શકો। જો બાળક મિત્રો 13મી ખાલી જગ્યામાં આપણને અહીંયા શું કહે છે કે 800 મિલી બરાબર 2 × ખાલી જગ્યા મિલી એટલે કે 2 ને કેટલા વડે ગુણીએ તો આપણને 800 મિલી જવાબ મળે તો આપણે અહીંયા જોઈએ તો 800 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 6 8 અને આ 2 ભાગના ચાલ્યાની શૂન્ય આપણે ઉપર મૂકી દઈએ તો જવાબ આવશે 400 મિલી। ત્યારબાદ આપણને શું કીધું છે કે 900 મિલી બરાબર ખાલી જગ્યા ગુણ્યા 300 મિલી તો આપણને બધાને ખબર છે કે 300 મિલી કેટલા વડે ગુણીએ તો 900 આવે તો 300 × 3 કરીએ તો 3 ને 0 વડે ગુણતા 0 3 ને 0 વડે ગણતા 0 અને 3 કરી 9 એટલે કે 300 ને 3 વડે ગુણીએ તો 900 મિલી આપણો જવાબ આવી જાય। ત્યારબાદ અહીંયા શું કીધું છે કે 1200 મિલી બરાબર 4 × ખાલી જગ્યા મિલી એટલે 4 ને કેટલા વડે આપણે ગુણીએ તો આપણને જે 1200 મિલી જવાબ મળે હવે જો મોઢે કરવું હોય તો તમને રીત શીખવાડું
कि चार ने कितनी घड़ी घूमी है, तो यहां तुम जो चार नो घड़ियों बोलो तो चार तरी 12, तो यहां लिखो 3 અને આ બે શૂન્ય તમે અહીંયા મૂકી શકો છો. આ તમને સીધો જવાબ મળી જાય. આપણે ટૂંકમાં કરવાની રીત શીખી શકીએ. અને જો એવું ના થાય તો પછી 1200 ભાગ્યા 4 કરીએ તો 4 કરી 12 અને ભાગ્યા 4 ની શૂન્ય આપણે 2 ઉપર ચડાઈ દઈશું તો પણ આપણને જવાબ 300 મળી જાય. અહીંયા 1500 મિલી બરાબર ખાલી જગ્યા ગુણ્યા 300 મિલી, તો અહીંયા આપણે 300 ને કેટલા વડે ગુણીએ તો 1500 મિલી મળે. તો એ પણ અહીંયા કરીએ કે 15 અને અહીંયા 3 તો 3 એકાનો ગડિયો બોલો 15 સુધી, તો 3 5 ને 15 અને આ બે શૂન્ય અહીંયા આપણે લગાવી દઈએ તો સીધો જવાબ મળી ગયો આપણને. સોરી કે 3 5 15 અને બે શૂન્ય તો આવી જશે કે 300 ગુણ્યા 5 વડે આપણે ગુણીએ. અને જો એમ ના આવે આપણે 300 ગુણ્યા 5 કે 5 થી 0 વડે ગુણતા 0, 5 થી 0 વડે ગુણતા 0, 5 તરી 15 અથવા 1500 ભાગ્યા તમે 300 પણ કરી શકો. હવે અહીંયા જુઓ 6 ગુણ્યા ખાલી જગ્યા મિલી બરાબર 6 ગુણ્યા 300 મિલી, તો આપણે અહીંયા સીધો ગુણાકાર કરવાની ટેવ પાડીએ બાળકો. તો કે 6 ગુણ્યા 300 કીધું છે તો અહીંયા શૂન્ય વાળી ગુણાકાર હોય તો બે શૂન્ય દબાઈ દો, 6 તરી 18 અને પછી આ બે શૂન્ય આપણે સીધી મૂકી દો. અને જો એમ ના ફાવે તો પછી તમે કરી શકો કે 300 ગુણ્યા 6, 6 ને શૂન્ય વડે ગુણતા 0, 6 ને શૂન્ય વડે ગુણતા 0 અને 6 તરી 18, તો પણ તમારો જવાબ આવી જશે. ત્યારબાદ ખાલી જગ્યા મિલી બરાબર 7 ગુણ્યા 200 મિલી, તો અહીંયા સીધું જ કરી શકીએ 7 ગુણ્યા 2 એટલે કે 7 2 14 અને આ બે શૂન્ય આપણે એમની એમ મૂકી શકીએ. અને એમ ના કરવું હોય તો 200 ગુણ્યા 7, 7 ને શૂન્ય વડે ગુણતા 0, 7 ને શૂન્ય વડે ગુણતા 0 અને 7 2 14, તો પણ આપણને જવાબ અહીંયા મળી ગયો 1400 મિલી. અહીંયા 150 ખાલી જગ્યા મિલી બરાબર 10 ગુણ્યા 150 મિલી, તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને જ્યારે આપણે 10 વડે ગુણીએ તો એની એ સંખ્યા લખી અને એની જમણી બાજુ એક શૂન્ય ઉમેરી દેવાની, એટલે કે અહીંયા 150 ગુણીને અહીંયા જમણી બાજુ એક શૂન્ય મૂકી દો તો 1500 મિલી આપણને સીધો જવાબ મળી જાય. પરંતુ 20મી ખાલી જગ્યામાં કંઈક અલગ છે બાળક મિત્રો. જુઓ કે ખાલી જગ્યા લીટર બરાબર 10 ગુણ્યા 300 મિલી, અહીંયા એકમ આપે છે લીટર, જ્યારે અહીંયા એકમ આપે છે મિલીલીટર. તો પહેલા આપણે 10 ગુણ્યા 300 કરીએ, તો જો સીધું કરી શકો તો 3 એકા 3 અને પછી આ શૂન્ય જેટલી છે એટલી શૂન્ય આપણે મૂકી શકીએ, અથવા તમે પછી ઉભો ગુણાકાર કરવો હોય તો એ પણ કરી શકીએ. અહીંયા 3000 મિલી જવાબ આપણને મળ્યો. હવે જુઓ અહીંયા આપણે મિલીમાં જવાબ આવ્યો પણ આપણને માગ્યું શું છે અહીંયા લીટરમાં, તો 3000 મિલી બરાબર કેટલા લીટર થશે બોલો જોઈએ. તો હવે બધાને ખબર હોવી જોઈએ. હા, તો 3000 મિલી બરાબર 3 લીટર થશે. તો આ રીતે બાળક મિત્રો તમે બીજી કોઈ પણ રકમ આપી હોય તો એના આધારે તમે ખાલી જગ્યાઓ કરી શકો છો.